વિધાનસભાની ચૂંટણી મારફતે ગુજરાતમાં પગ પેસારો કરી ચૂકેલી આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પાર્ટી બનવામાં સફળતા મેળવી લીધી છે। આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદર 5 ધારાસભ્યો ચૂંટાયા છે। હવે ખૂબ મહત્વનું છે કે આ ચૂંટાયેલા 5 ધારાસભ્યો પાર્ટીને વફાદાર રહે, કારણ કે તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલને ભૂપત ભાયાણીનો કડવો અનુભવ જે છે એ થઈ ચૂક્યો છે, અને એટલે જ અરવિંદ કેજરીવાલ સફાળા જાગ્યા છે અને તાબડતોડ ગુજરાતના 5 ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે। 2.5 કલાક સુધી આ તમામ ધારાસભ્યોના કેજરીવાલે અને ભગવંત માને ક્લાસ લીધા છે। સાથે સમાચારો એવા પણ આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનની અંદર પણ ફેરફાર થશે, તો અરવિંદ કેજરીવાલે આ તમામ ધારાસભ્યોના કેવા ક્લાસ લીધા છે અને સંગઠનમાં શું ફેરફાર થઈ શકે છે જુઓ આ વિડીયોમાં। નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 13% જેટલા વોટ શેર મેળવ્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં કુલ 41 લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે અને આ પ્રતિસાદના કારણે આમ આદમી પાર્ટી જાણે ગેલમાં આવી ગઈ છે। પણ આ બધાની વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી જેવા સિનિયર નેતાઓની હાર થઈ છે। જો કે પાર્ટી હવે સંગઠન મજબૂત કરવા માટેની વ્યૂહરચના તૈયાર કરી રહી છે। આ અંગે પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલે ચૂંટાયેલા 5 ધારાસભ્ય અને ગુજરાતના સિનિયર નેતાઓના મંતવ્ય મંગાવ્યા હતા। તમામે પોતાના મંતવ્ય આપ્યા છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા ગુજરાતમાં ઝોન મુજબ મહામંત્રી કે ઉપપ્રમુખ અથવા કાર્યકારી પ્રમુખને નિમવામાં આવે તેવી વાત થઈ છે। આ ઉપરાંત ઝોન વાઇઝ જવાબદારી સોંપવામાં આવશે તો સંગઠન વધારે મજબૂત થશે એવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા। જો કે બેઠકમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કે ઇસુદાન ગઢવીને કઈ ભૂમિકા આપવી એ બાબતે કોઈ ચર્ચા નથી થઈ। અરવિંદ કેજરીવાલે 5 ધારાસભ્ય સાથે 2.5 કલાક કરતા વધુ સમય સુધી બેઠક કરી। આ બેઠકમાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાબતે ચર્ચા થઈ હતી। અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યોને પક્ષ ન છોડવા બાબતે ચર્ચા કરી। આ ઉપરાંત કોઈપણ પ્રકારના લોભ કે લાલચમાં ન આવવાની પણ સૂચના આપી હતી, જે હેતુથી આમ આદમી પાર્ટીમાં જોડાયા એ હેતુથી જ ધારાસભ્યોએ કામ કરવાનું રહેશે એવી સૂચના પણ અરવિંદ કેજરીવાલે આપી છે। આ ઉપરાંત ધારાસભ્યને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ કેજરીવાલે આપી છે। આમ આદમી પાર્ટીના 5 ચૂંટાયેલા ધારાસભ્યોએ કેવી રીતે કામ કરવું એ બાબતે પણ તાલીમ આ બેઠકની અંદર આપવામાં આવી હતી। 5 ધારાસભ્ય 3 દિવસ સુધી દિલ્હી ખાતે રહ્યા। આ સમય દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ધારાસભ્યોને કેવી રીતે કામ કરવું એની તાલીમ અને માર્ગદર્શન પણ આપ્યું હતું। આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટાયેલા ધારાસભ્યો કેવી રીતે કામ કરે છે તેની માહિતી પણ આપી હતી, તો ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે એ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ, રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાને વળગીને ધારાસભ્યને કામ કરવાનું કહેવામાં આવ્યું છે। ત્યારે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ અમને ત્યાં બોલાવ્યા હતા। 2 દિવસ ભગવંત માનજીએ અમને તાલીમ આપી છે અને 2 દિવસ અરવિંદ કેજરીવાલજી સાથે રહ્યા, તો એમણે ચોક્કસ વિધાનસભામાં કઈ રીતના રજૂઆતો કરવાની છે, સરકાર સામે કઈ રીતના મુદ્દા ઉઠાવવાના છે, અને આવનાર જે લોકસભાનું ઇલેક્શન છે એમાં આપણે કઈ રીતના રણનીતિ બનાવીશું એ બાબતે અમારે વિશેષ કરીને ચર્ચા હતી, મૂલ્યાંકન હતું, અને ખૂબ તૈયારી સાથે આવનાર 2024ની લોકસભામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતીથી ઉતરવાની છે અને 26 બેઠકો અમે ગુજરાતમાં લડવાના છે, અને ચોક્કસ આ વખતે ઘણું અમને શીખવા મળ્યું છે જેનો અમે ઉપયોગ કરીને આવનાર લોકસભામાં સારી એવી બેઠકો અમે અહીંથી મેળવીશું। દિલ્હીમાં મળેલી આ બેઠકમાં ગુજરાતના 5 ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ગામડે ગામડે ફરીને લોકોના પ્રશ્નો બાબતે લડત આપવા માટે સૂચના આપવામાં આવી છે, સાથે સંગઠનને કઈ રીતે વિસ્તારી શકાય એ માટે પણ આ ધારાસભ્યોએ પ્રયાસ કરવાના રહેશે। તો આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી એક નવી રણનીતિ સાથે ફરી ગુજરાતના રાજકારણની અંદર પગ પેસારો કરશે। ખૂબ જોવું રસપ્રદ રહેશે કે એ રણનીતિ કેવી રહેશે। ખેર, આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલી તમામ રસપ્રદ ખબરો જાણવા માટે આપ જોવાનું ન ચૂકશો ગુજરાત તક।